તેમણે તે બધું જ ગર્ભની અંદર શીખી લીધું હતું. તારી પાસે તારી અંદર રહેલી 14 મોટી સંભાવનાઓ છે. તેમણે તેમના સિપાહીઓને કહ્યું, જો વાસણમાંથી એક પણ ટીપું નીચું પડે તો તેનું માથું વાળી નાખજો. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ એ ત્યાં ઊભો રહ્યો. There was a sage. એક ઋષિ હતા, એક ખૂબ જ સિદ્ધ ઋષિ. તેમનું નામ શુકદેવજી હતું. તે વેદવ્યાસના પુત્ર હતા. શુકદેવજીએ શીખી શકાય તે બધું જ શીખી લીધું હતું જ્યારે તે તેમની માતાના ગર્ભમાં હતા. બધા જ શાસ્ત્રો, જ્ઞાન, પરંપરાઓ અને બધું જ તેમણે બધું જ ગર્ભની અંદર જ શીખી લીધું હતું. જ્યારે તે બહાર આવ્યા ત્યારે તે એક બાળ ઋષિ તરીકે આવ્યા. એટલે તેઓ એક બાલ બ્રહ્મચારી હતા. તેમણે કોઈ દીક્ષા નહોતી આપી પણ તે તેવા જ હતા. એક દિવસ શુકદેવે વિચાર્યું કે તેને વૈકુંઠ જવું છે, તેને વૈકુંઠ જવું છે અને વિષ્ણુને મળવું છે, તો તે ત્યાં ગયો. ચોકીદારોએ તેને રોક્યો અને કહ્યું, શું? તેણે કહ્યું, હું શુકદેવ છું, વેદવ્યાસનો પુત્ર, મારે વિષ્ણુને મળવું છે. તેઓએ તેની તરફ જોયું અને બોલ્યા, અમે જોઈ રહ્યા છીએ કે તું જ્ઞાનથી પૂરેપૂરો ભરેલો છે. અમે તારા શરીરમાં વેદો જોઈ રહ્યા છીએ, તારા શરીરમાં ઉપનિષદ જોઈ રહ્યા છીએ, તારા શરીરમાં દરેક શાસ્ત્ર જોઈ રહ્યા છીએ, પણ તારી પાસે ગુરુ નથી. તારી પાસે ગુરુ નથી એટલે અહીંયા તને પ્રવેશ નથી, તારે પાછા જવું જોઈએ. તો શુકદેવ મૂંઝાયેલો હતો, કારણ કે તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે ગુરુ શું છે. કારણ કે તે બધું જ જે કોઈ વ્યક્તિ જાણવા માંગતો હોય તે પહેલેથી જ એની પાસે હતું જ્યારે તે જન્મ્યો હતો. તો તે તેના પિતા પાસે પાછો આવ્યો અને કહ્યું, પિતાજી, એ લોકો મને વૈકુંઠમાં આવવા નથી દેતા. તેમણે કહ્યું, મારે ગુરુ જોઈશે, તે શું હોય? મારે તે જોઈએ છે. તેઓ કહી રહ્યા છે કે મારું જ્ઞાન એ પૂરતું નથી. પછી વેદ વ્યાસ બોલ્યા, જો એવો એક જ વ્યક્તિ છે જે તારો ગુરુ થઈ શકે છે, તે છે રાજા જનક. શુકદેવે કહ્યું, ઠીક છે, હું ત્યાં જઈશ. અને પછી તે ગયો. તે ત્યાં ગયો અને તેણે મહેલના દરવાજાઓ જોયા. તેણે મહેલ જોયો, એક ખૂબ જ વિશાળ અને આલિશાન ઇમારત, ખૂબ જ ભવ્ય. તે બોલ્યો, મારા ગુરુ આવી જગ્યાએ ના રહી શકે. એક આધ્યાત્મિક વ્યક્તિ માટે આ વધુ પડતું વૈભવી લાગે છે અને સાચું પણ નથી લાગતું. એટલે તે પાછો વળી ગયો, ફરી ગયો. ફરી તેના પિતાને પૂછ્યું. તેના પિતાએ કહ્યું, તારા માટે એક જ ગુરુ છે, જનક. અને ફરી તે પાછો ગયો. ફરી તેણે જોયું કે રાજા તેની પત્ની પાસે બગીચામાં આરામ કરી રહ્યા હતા. તે બોલ્યો, ઓહ, આ તે માણસ નથી. અને તે પાછો જતો રહ્યો. આ રીતે 12 વખત ઉપર નીચે ફેરા થયા, 12 વખત. પછી 13મી વખત વેદવ્યાસે કહ્યું, જો તારી પાસે તારી અંદર રહેલી 14 મોટી સંભાવનાઓ છે, 12 તે વીડફી નાખી છે આ 12 ફેરાઓમાં, હવે બસ 2 વધી છે, તારા પર છે. તો શુકદેવ મહેલના દરવાજા પાસે ગયો. તેને મહેલનો એશો આરામ ના ગમ્યો. જે રીતે બધા લોકો સરસ રીતે રેશમી કપડામાં તૈયાર થયેલા હતા તે તેને ના ગમ્યો. તે બોલ્યો, આ એક આધ્યાત્મિક જગ્યા નથી. પરંતુ કારણ કે તેના પિતાએ તેને ચેતવણી આપી હતી, હવે 2 જ સંભાવનાઓ વધી છે. જો તું તે ખોઈ દઈશ તો બધું જ ખોઈ દઈશ. એટલે તે અંદર ગયો. જઈને બોલ્યો, મારે રાજાને મળવું છે. પહેલી વસ્તુ જેની તેને આશા હતી કે તે, એટલે કે શુકદેવ, વેદવ્યાસનો પુત્ર, જ્યારે તે આવશે તો રાજા તેને લેવા આવશે. કોઈ ના આવ્યો. પછી તે આવ્યો અને વિનંતી કરી, મારે રાજાને મળવું છે. તો જનકે પૂછાવડાવ્યો, તે ક્યાં ઊભો છે? તેઓએ જવાબ આપ્યો, તે મહેલની બહાર એવી જગ્યાએ ઊભો હતો જ્યાં સામાન્ય રીતે લોકો બધો જ એઠવાડ નાખતા હતા, જે તે ખાડામાં જાય. તે એ જગ્યાએ ઊભો હતો. રાજા જનક બોલ્યા, એને કહો ત્યાં જ ઊભો રહે. તે ત્યાં ઊભો રહ્યો. જેમ સાંજ પડી, લોકોએ આખા દિવસનો કચરો બહાર ફેંકવાનું શરૂ કર્યું. તો તે ત્યાં ઊભો રહ્યો. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ તે ત્યાં ઊભો રહ્યો. કચરાના ઢગલાએ તેને ઢાંકી દીધો, પણ બસ તે ત્યાં ઊભો રહ્યો. પછી રાજા જનકે પૂછ્યું, શું થઈ રહ્યું છે?
તેઓએ કહ્યું કે તે ત્યાં જ ઉભો છે. તેમણે કહ્યું, તેને સ્નાન કરવા કહો અને તેને નવા કપડાં આપો અને અહીંયા લઈ આવો. તો તે થયું અને પછી તે જનકની સામે ગયો અને જનકે કહ્યું, જો તું આવ્યો છે તેના સન્માનમાં બહુ બધા ઉત્સવો અને ઉજવણીઓ ગોઠવી છે અમે. અહીં આસપાસ ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે, જા અને તેનો આનંદ લે, પણ ખાલી આ એક વાસણ તારી સાથે લઈ જા. વાસણ દૂધથી છલોછલ ભરેલું હતું. તેમણે કહ્યું, આ વાસણ તારી સાથે લઈ જા અને અમે ફક્ત તારા સન્માનમાં જે ઉજવણીઓ ગોઠવી છે તેને માણીને પાછો આવ. તો શુકદેવ આ વાસણ લઈને ગયો. તે આખું ભરેલું છે. તેમણે તેમના સિપાહીઓને કહ્યું કે જો આ વાસણમાંથી એક પણ ટીપું બહાર પડે તો તેનું માથું વાઢી નાખજો. તો જ્યારે તમારું માથું દાવ પર લાગ્યું હોય, તમે જાણો છો ને કે તમે ધ્યાનથી ચાલશો, ખૂબ જ ધ્યાનથી, એક પણ ટીપું ઢોળ્યા વગર, તે બધી ઉજવણીમાં જઈને પાછો આવ્યો. તો શું તે ઉજવણીનો આનંદ માણ્યો? જનકે પૂછ્યું. તે બોલ્યો, કેવી ઉજવણી? હું તો ફક્ત દૂધને જ જોઈ રહ્યો હતો. જનકે કહ્યું, હું ઈચ્છું છું તું જાણે કે આ હું છું. બસ આટલું જોવામાં કે દૂધ ન ઢોળાય ત્યારે કેટલા બધા ધ્યાનની જરૂર પડી. દિવ્યતા સાથે મારો સંબંધ જાળવી રાખવા તેના કરતા ઘણા વધારે ધ્યાનની જરૂર પડે છે. પણ તેમ છતાંય મને જો, હું મારી આસપાસની દરેક ચીજોમાં સામેલ છું. તું તો હજુ એ સ્થિતિમાં છે કે તું એક વસ્તુ પર ધ્યાન આપે તો બીજી વસ્તુ તારી સાથે ન થાય. એટલા માટે તારે કામ કરવાની જરૂર છે અને તેઓ તેને શિષ્ય તરીકે સ્વીકારે છે. એક માણસ જેને બધા લોકો જન્મથી ઋષિ ગણતા હતા, ઋષિ તરીકે જન્મ્યો હતો અને પ્રસિદ્ધ થયો હતો, પરંતુ તેને આ એક વસ્તુની જરૂર હતી. કારણ કે એક વાત એ છે કે પોતાને દૂર કરીને અને આપણે જે છીએ તેના સૌથી ઊંડા સ્ત્રોત સાથે જોડાવવું અને તેની સાથે સાથે જ સક્રિય રહી શકવું. મારું આખું કામ આ વિશે છે. મારું કામ એ શિક્ષા નથી, કોઈ ફિલોસોફી નથી, કોઈ વિચારધારા નથી, તે કોઈ શાસ્ત્રથી નથી આવ્યું. આ બસ એક ટેકનોલોજી છે, તમને એવા સાધન આપવા માટેની કે જો તમે અહીંયા બેસો તો તમારું શરીર અહીં છે, તમારું માનસિક પટલ બીજે ક્યાંક કામ કરી રહ્યું છે અને તમે જે છો તે આનાથી થોડું દૂર છે. એક વખત તમારી પાસે થોડું અંતર હોય તમારી અને તમારા શરીર વચ્ચે તો શારીરિક પીડા ખતમ થઈ જાય છે. એક વખત તમારી અને તમારી માનસિક પ્રક્રિયા વચ્ચે થોડું અંતર હોય તો માનસિક પીડા ખતમ થઈ જાય છે. તમે બધું જ માણી શકો છો, તમે બધી જ ચીજોમાં સામેલ થઈ શકો છો, પણ ક્યારેય કોઈ ચીજમાં ફસાયેલા નથી.